ધર્મદેવે તો ભક્તિ માતા ગયા એ પહેલાથી જ બધી જ મનની વૃત્તિ પાછી વાળી લીધી હતી. બધું જ રામ પ્રતાપભાઈ ને સોંપી દીધું, બધું જ વ્યવહાર, ઘરનું બધું જ કામકાજ. પોતે કઈ બહુ માથાકૂટ કરતા જ નહોતા. સુરત મુનિ કહે છે કે હે રાજા, ધર્મદેવ મને તમને બધાને આ શીખવાડે છે કે સમય આવે એટલે પાછા વળી જાઓ. છોકરાઓ મોટા થઈ ગયા હોય, યોગ્ય થઈ ગયા હોય એટલે બધું એને સોંપી દેવું, પછી હરિભજનમાં થોડાક લાગી જાઓ. આખી કથા સાંભળી ધામધૂમથી સમાપ્તિ થઈ. સત્સંગ જીવનમાં લખ્યું છે, રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજે કથા કરવા આવેલા વક્તાનું પૂજન કરીને આરતી કરી અને પુષ્કળ દક્ષિણા આપી છે. બહુ આપ્યું, સારામાં સારો જાતવાનો ઘોડો આપ્યો, સોનું આપી, ચાંદી આપી અને સંપત્તિ આપી છે. એ ઘોડા ઉપર બેહારીને ઘનશ્યામ મહારાજ, વિચાર તો કરો, અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે બ્રાહ્મણને ઘોડા ઉપર બેહારીના ઘર સુધી મૂકવા ગયા હશે, એ બ્રાહ્મણ ભાગ્યશાળી કેટલો હશે, હે કેટલો ભાગ્યશાળી છે. સ્વામિનારાયણ ભગવાન એ શીખવાડે છે કે આપણી મર્યાદાઓ શું છે, આપણે શું કરવું જોઈએ. ઘણી વખત આપણે શું કરીએ છીએ, આપણે આપણા કર્તવ્યને ભૂલી જતા હોઈએ. આપણે લગ્ન કરવા માટે ભૂદેવ બોલાવ્યા હોય, પછી સત્યનારાયણની કથા કરવા માટે ભૂદેવ બોલાવ્યા હોય, આપણે એમ માનીએ છીએ નોકર છે ને આ દક્ષિણા આપવાની, એટલે એમ ન હોય ભાઈ. એનું એક યોગ્યતા ને એનું એક સ્થાન હોય છે. તમે કરોડોપતિ હો તોય ભલે, તમે દક્ષિણા આપવાના હોય તોય ભલે, પણ એ જ્યાં બેસીને વાત કરે છે ને એ ભગવાનને બેહવાનું સ્થાન હોય છે ભાઈ, પરમાત્માને બેસવાનું સ્થાન છે. સત્સંગી જીવનના મહાત્મ્યમાં લખ્યું, વક્તા નાનો હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, ગરીબ હોય, દુર્બળ હોય, ગમે એવો હોય, પણ જ્યારે વ્યાસપીઠ ઉપર બેસીને વાત કરતો હોય ને ત્યારે સુખદેવજી સ્વરૂપ અને વ્યાસ રૂપ છે, એનાથી મોટું કોઈ નથી. વ્યાસપીઠની ગાદીથી દુનિયામાં બીજી કોઈ ગાદી જ મોટી નથી, કોઈ ગાદી મોટી નથી. સત્સંગ જીવન વાંચે ને ક્યારેક આ અમુક નથી આમ હરખ પદુડા હોતા, વધારે ઓવર બધું કરતા હોય. એ કોક આવે ત્યારે વ્યાસપીઠ ઉપરથી ઉતરીને પાછા હામમાં જાય ને શાસ્ત્ર ચોખ્ખી ના પાડે છે, ચોખ્ખી. એ તો ભાગવત ને સત્સંગ જીવન હરખું વાંચે અને પોતાના નિજી સ્વાર્થથી બહાર આવે ને તો ખબર પડે, એમ નામ ના પડે. આનું અપમાન છે ભાઈ. આ ભગવાનનું સ્થાન છે, અહીંયા બેહીને કોઈને છેતરાય પણ નહીં. ખ્યાલ આવે? અહીંયા બેહીને જે છેતરે ને એનાથી આ દુનિયામાં મોટો ગુનેગાર કોઈ નથી. બીજો આની એક મર્યાદાઓ છે. આ મોરારી બાપુ રમેશભાઈ ઓઝા વડાપ્રધાન આવે ને તો અહીંથી ઊભા ન થાય ભાઈ, એનાથી તો મોટા કોઈ નથી ને. સ્વામિનારાયણ ભગવાન પણ કોકની આગળ કથા કરાવતા ને ત્યારે હેઠે બે હતા. વાંચો, એ બ્રાહ્મણ હોય તોય ભલે, સાધુ હોય તોય ભલે, એને ઉપર બેસાડે ભગવાન હામાં હેઠે ગાદી નાખીને સાંભળતા હતા. સત્સંગી જીવનના મહાત્મની અંદર શરૂઆતમાં કથા આવી, જ્યારે શતાન સ્વામી આ શાસ્ત્ર લઈને આવ્યા ને ત્યારે બંને આચાર્ય ઊભા થઈને એનું સન્માન કર્યું અને હાથ જોડીને ગાદી ઉપર બેહારીને પછી હામાં બેહીને કથા સાંભળી.
પુરુષોત્તમ નારાયણને ખબર છે કે મારે શું કરવાનું, મારે કેવી પ્રણાલિકા સ્થાપવાની છે, હું જે કરીશ એને જોઈને આ બધા કરવાના છે. પણ સ્વાર્થની અંદર અંધ થયેલા માણસોને છે ને કોઈ મર્યાદાઓ નથી બાંધતી, એને તો કેમ કરીને આપણું નગર હાલવું પડે, બીજું કઈ નહીં, જેને જે થવું એ થાય. અને ઘણાયને એવું હોય કે અમે આવી ત્યારે સાધુ વ્યાસપીઠથી ઉતરવું પડે, એને ઉતરી જવું પડે. ઘણાને હોય કે ભાઈ અમે આવીએ એટલે સાધુ એટલું ઉતરવું પડે, એને પછી ભગવાન ઉતારી દે, ભાઈ જાઓ ભાઈ તમારું કામ નથી હવે, હાલો. હું આ ગાદી ઉપર બેઠો છું, ખોટું નથી બોલતો, અને કોઈને ખોટું લાગતું હોય ને તો સત્સંગી જીવનનું મહાત્મ્ય વાંચી લે. એકલા બેહીન વાંચજો તો આ મગજમાં ઉતરજે તમને. સુરત મુનિ કહે છે કે હે રાજા ભગવાને પેલા ભૂદેવને ધામધૂમથી પોતાના ઘરે વળાવવા ગયા છે, ને આ બાજુ ધર્મદેવનો અંધકાળ નજીક આવ્યો છે. પોતાના દીકરાઓને પાસે બોલાવ્યા છે, કાર્તિક સુધી દસમનો દિવસ છે. રામ પ્રતાપભાઈ ને ઈચ્છા રામભાઈ બંનેને બોલાવી ધર્મદાદાએ કીધું છે કે હે રામ, હે ઈચ્છા રામ, ભગવાન પણ બાજુમાં બેઠા છે. બંનેના હાથ પકડીને કહે છે કે આ જે ઘનશ્યામ છે ને એને તમે તમારા ભાઈ નહીં માનતા. ઘણી વખત કેવું થાય છે, જિંદગીના છેલ્લા દિવસો હોય છે ને ત્યારે જ્ઞાન થાય. ધર્મદેવને તો ખબર હતી, પણ પરમાત્મા એવું માયાનું પડ રાખતા હતા એટલે ભૂલી જતા હતા વારે વારે, કારણ કે ભગવાનને એવી એવી લીલા કરવી હતી ને, ભગવાનને એવું સુખ આપવું હતું. આંગળી સિંધીને કીધું છે, ઉપાસનામ યસ્ય કુરુમો વયમ શ્રી રાધિકા પતે. હે રામ, હે ઈચ્છા રામ, હું તું અને આખું જગત જેની ઉપાસના કરે છે રાધિકાના પતિ એવા ભગવાન કૃષ્ણ, ઉપાસનામ યસ્ય કુરુમો વયમ, વયમ એટલે આપણે બધા, આપણું ઘર, આપણો પરિવાર જેની ઉપાસના કરે છે, કોની? તો શ્રી રાધિકા પતે, રાધાના પતિ એવા જે કૃષ્ણ છે એની આપણે ઉપાસના કરો. સયેવ હરિનામો અયમ વર્તતે સોદરો હિવા. હે રામ, ઈજ તેન હરિ, આ તમારો ભાઈ છે. તમે જેને ભાઈ ભાઈ કરો છો ને, એ હકીકતમાં ભાઈ નથી, ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે. તમે એની મર્યાદા રાખજો, એ જેમ કેમ તમે કરજો, એને રાજી રાખજો. અને હે રામ પ્રતાપ, મને એવું લાગે છે કે એ ઘરમાં રહેશે નહીં. છેલ્લા શબ્દો છે ઓ દાદાના, એનું વર્તન, એનો ત્યાગ, એનો વૈરાગ જોતા એવું લાગે છે કે એ ઘરમાં નહીં રહે. પણ હે રામ, તારો સ્વભાવ ઉતાવળો છે થોડોક, તું ખિજાળ બહુ અને ક્રોધી બહુ છો, પણ મારી એટલી તને છેલ્લી વિનંતી છે, તારા કારણે ઘનશ્યામને ઘર છોડવું પડે ને એવું નહીં થવા દેતો. આ મોટા થશે, બહુ મોટા ગુરુ થશે, અને ધર્મ કુળની અંદર આચાર્ય પદની સ્થાપના કરશે. આવું ભવિષ્ય ધર્મ દાદાએ વાંક્યું છે, ધર્મકુળમાં આચાર્ય પદની સ્થાપના કરશે. એક સ્વામિનારાયણ સંપ્રદાય ભક્તો એવો છે, પૂર્ણ મર્યાદા વાળો, પૂર્ણ
નગર જેટલા વૈષ્ણવ સંપ્રદાય છે કે બહાર તમે દક્ષિણની અંદર જાઓ, જેટલા સંપ્રદાય છે, ભાઈઓ હોય તોય ભલે, બહેનો હોય તોય ભલે, દીક્ષા તો પુરુષ જ આપે. અને એમાંથી જે ભ્રષ્ટાવાળો થાય છે ને, ભયંકર થાય. પણ સ્વામિનારાયણ ભગવાને અને રામાન સ્વામી અને ધર્મ દાદાએ બહુ વિચાર કર્યો અને વિવેકપૂર્ણ વિચાર કર્યો છે. એને ખબર હતી સ્ત્રીઓની મર્યાદા સ્ત્રીઓ સુધીની હોય, પુરુષોની મર્યાદા પુરુષ સુધીની હોય. આપણે કરોડો કરોડો ધન્યવાદ ધર્મદાદાને, કરોડો કરોડો વંદન સ્વામિનારાયણ ભગવાનને કરવા પડે. અને સ્ત્રીઓએ તો સ્વામિનારાયણ ભગવાનનો જેટલો ગુણ માને, જેટલો આભાર માને એટલો ઓછો. ઘણા એવું કહે છે ને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહેનોને તિરસ્કાર, ભાઈ બહેનોને તિરસ્કાર નથી, બહેનોને તો બીજા સંપ્રદાય કરતા વધારે અહીંયા સન્માન છે. તમે ધરતીની ઉપર આટો મારી આવો, સ્ત્રીઓને ક્યાંય સ્વતંત્રતા આપી છે? જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીઓને ગુરુપદ આપ્યું છે, ભાઈ ગુરુપદ આપ્યું છે. અને ગઈકાલે જયારે આપણે વાત સાંભળી, મહારાજશ્રીએ 515 સાધુ કર્યા, પણ ગાદીવાળાએ કઈ ઓછું કામ નથી કર્યું, ગાદીવાળાએ તો 201 બહેનોને દીક્ષા આપી. હે, આ 15 વર્ષની અંદર આ કઈ નાનું કામ છે? સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની અંદર રઘુરજી મહારાજથી માંડીને રાકેશ પ્રસાદજી મહારાજ સુધીની અંદર કોઈ ગાદીવાળાએ ઉત્સવોની શરૂઆત કરી હોય ને, તો અત્યારના વર્તમાનના ગાદીવાળા જે ગુરુપદે બેઠા એમણે શરૂઆત કરી. હવે હાલશે ભાઈ, એની પાછળ બધું થાય. હમણે અમારે સાળંગપુરમાં આવ્યા હતા ને, હું જબરજસ્ત ઉત્સવ કર્યો હતો. આપણા માથા નમી જાય એના ચરણની અંદર, એવું કામ માતુશ્રી કરી રહ્યા છે અત્યારે. નાનું કામ નથી, સ્ત્રીઓના ઉત્થાનનું કામ થઈ રહ્યું છે. હવે આપણે આ સ્ટેજ ઉપર બેઠા ને બહેનો બિચારાને કઈ આવવાનું નહીં, કાંઈ નહીં, એને કાંઈ નહીં, એ તો એનું સ્ટેજ ને એનો જ મંડપ ને એના જ વખતા ધબા ધબી બોલાવે ભાઈ. હા, માંડ મેળ પીડ્યો, માંડ મેળ પીડ્યો. આ 200 વર્ષ પછી એવા ગાદીવાળા આ સંપ્રદાયને મળ્યા કે બહેનોને એમ થાય કે નહીં, અમે ઉત્સવ કરીએ કે એમ છે, ખાલી રોટલી નથી વણી જાણતા. આ સ્વતંત્રતા, બહેનોના મંદિર સ્વતંત્ર ભાઈ, બહેનોના ગુરુ સ્વતંત્ર. સ્વામિનારાયણ ભગવાને બહેનોને વ્યાસપીઠ ઉપર બેહાર્યા, બહેનોની સભામાં બહેનો કથા કરે એટલે શું થયું? બહેનોની સભામાં બહેનો જેવું બને એના ગુરુ કર્યા હતા એ વખતે એ સભામાં. અને સત્સંગી જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાન વડતાલથી જયારે ધરમપુર જાય છે ને, અને કુશળ કુંવરબાઈને મળ્યા, ત્યારે કુશળ કુંવરબાઈએ પહેલો પ્રશ્ન કર્યો કે હે મહારાજ, અમારા ગુરુને નથી લાવ્યા? આ તો મુક્તાન સ્વામીને લાવ્યા, આ ગોપાળાન સ્વામીને, બ્રહ્માન સ્વામીને લાવ્યા, પણ અમને સત્સંગ કરાવે, અમને તમારી વાતું કરે એને તો તમે લાવ્યા નહીં. અને પછી મહારાજે તાત્કાલિક ગરડા સંદેશો કહેવરાવ્યો અને વેલડામાં બિહારી અને લાડુબા અને જીવુબાને ધરમપુર ઠેઠ બોલાવ્યા છે. આમ તેમ આમ 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 જોવો દૂર કેટલું છે, પણ તે છતાં ભગવાનને એમ થયું કે ના, કુશળ કુંવરબાઈને સત્સંગ તો જીવુબા જ કરાવે. આ સન્માન આપ્યું છે. અને સ્વામિનારાયણ ભગવાને બહેનોનું જેટલું રક્ષણ કરવા માટેના ધર્મો લખ્યા એટલા કોઈએ નથી લખ્યા. મહારાજ કે બહેનો વિધવા હોય અને એની આજીવિકા પ્રમાણે જો ધન હોય ને, તો એ ધનમાંથી ધર્માદો ન કરવો, પોતા માટે રાખવું. આ સુરક્ષા તો તમે જુઓ, આ કઈ નાની વાત નથી. અને સ્વામિનારાયણને કાંઈ કોઈનું લઈ નથી લેવું. આ એ કાંઈ એવો લોભી બ્રાહ્મણ નહોતો, ખબર પડે છે ને. સ્વામિનારાયણ જેવું કોઈ ઉદાર નથી, સ્વામિનારાયણ જેવું કોઈ દાતાર નથી, અને સ્વામિનારાયણ જેવો કોઈ દયાળુ દેવ નથી ભાઈ. એને અરે કોઈ ના આવે.
પોતાના વસ્ત્રો ઉતારીને જે આપી દેતા હોય, આખું જીવન સ્વામિનારાયણ ભગવાનને આ સત્સંગની માટે ખપાવી દીધું, આખું જીવન. ધર્મદાદા કહે છે કે આને ઘરમાં રુચિ નથી, પણ રામ પ્રતાપ તારા કારણે ઘર છોડવું પડે એવું થવા નહીં દેતો. અને આ જેમ કે એમ કરજો, તમે આને પૂછીને વર્તજો. અને હે રામ પ્રતાપ, તમે જો એને ભૂલશો નહીં ને તો એ તમને ક્યારેય ભૂલશે નહીં. અને ભગવાનનું આ વચન છે. સુરત મુનિ કહે છે કે હે રાજા, કાર્તિક સુધી દસમ ધર્મ દાદાએ ભગવાનની અંદર મનની વૃત્તિ રાખી પોતે છેલ્લા શ્વાસ લીધા છે. મા બાપ ધામમાં જતા રહ્યા, ઉંમર બહુ નાની છે, ભગવાન હજી 11 વર્ષના થયા. ઈચ્છારામભાઈ તો 6 વર્ષના છે માત્ર. આપણને એમ લાગે કે આપણા ઉપર દુઃખ આવે એવું નથી હોતું. આ પ્રકૃતિના નિયમ પ્રમાણે બધાનો વારો તો આવતો જ હોય છે. નાનપણમાં જેના મા બાપ ગુજરી જાય ને ભાઈ, છોકરા બહુ દુઃખી હોય. આ બહુ દુઃખી હોય. ભાભીના હાથે જેને મોટું થવું પડ્યું હોય ને, એ છોકરાઓને પૂછજો ક્યારે. કાકાને ત્યાં મોટું થવું પડ્યું હોય, ભાભીને ત્યાં મોટું થવું પડ્યું હોય, મામાને ત્યાં મોટું થવું પડ્યું હોય, એ તો એને જ ખબર હોય. નોકરની જેમ રાખે, નોકરની જેમ. અને જ્યારે આપણે કોકની ગરજ હોય ને, ત્યારે ભાઈ આપણી દશા બહુ ભૂંડી હોય છે. આ દયાળુ હોય, ઉદાર હોય, સારા હોય તો વાત આખી અલગ છે. સુરત મુનિ કહે છે કે રાજા, દાદા ધામમાં ગયા અને તમામ ઉત્તર ક્રિયા ભગવાને કરાવી છે. દિવસો ધીરે ધીરે પસાર થઈ રહ્યા છે. ભગવાનને ક્યાંય ગમતું નથી. જાજા દિવસો ભગવાનને કઈ રહેવું નથી. ભગવાન ધર્મદેવ ધામમાં ગયા અને હજી તો થોડાક જ દિવસ થયા છે. ત્યાં ભગવાને પણ નક્કી કરી નાખ્યું, હવે હું પણ ઘર છોડું. ઉદાસ જેમ જેમ ભગવાન થાય છે ને, એમ સુવાસિની ભાભીને ચિંતા બહુ થાય છે. ભગવાન ક્યારેક ઘરે આવે ને ક્યારેક ન પણ આવે. મંદિરે બેસી રહે, હવારના જાય તો સાંજ સુધી મંદિરે બેસી રહે. અને નંદરામ જ્યારે બાની પાસે ભોજન માગવા આવે ને, ત્યારે સુવાસિની ભાભી એમ કે જાઓ, પેલે ચાચા કો બુલા કે લે આવો, જબ તક ઘનશ્યામ ચાચા નહીં આયેગા તબ તક તુજે ભોજન નહીં દૂંગી હું. અને નાના એવડા નંદરામ ભગવાન ક્યાંય હોય અને એની પાસે જાય. ભગવાનને કે ચાચા ચલો ને, મુજે ભૂખ બહોત લગી હૈ, મૈયા મુજે ભોજન નહીં દેતી. અને ત્યારે મહારાજની આંખ બાહુડ આવી જાય. હગા દીકરાને છોડીને દિયરને કોણ હાચવે હે ભાઈ. અને એ 11 વર્ષનો ઘનશ્યામ થયો, ઘરનું કઈ કામ કરવું નહીં, કાંઈ નહીં, કામ અઘરું છે. વિચારજો, કોઈને આવું પોહાતું નથી ભાઈ. ત્યારે ભગવાન આવે અને ભાભીના હાથનું જમે. સુરત મુનિ કહે કે રાજા, સંવત 1838 ધર્મદાદા જ્યારે ધામમાં ગયા છે અને બરોબર 1849 જેઠ અષાઢ સુધી દશમીને દિવસે ભગવાને જવાનું નક્કી કર્યું. ત્યારે અષાઢી મહિનો હાલતો હતો, અષાઢી વર્ષ હતું. એટલે જેઠ વદ 4 દિવસે દાદા ગયા. 48 સાલ હતી અને બરોબર
49 અને અષાઢ સુધી દસમીએ મહારાજે નક્કી કરી નાખ્યું. બાપુજી ગયા એને બરોબર 21 દિવસ આજે પૂરા થાય. ઘર ત્યાગ કરવાનો સંકલ્પ માત્ર 11 વર્ષના મહારાજ છે. આગલે દિવસે સાંજ સવારે જ બધી જ તૈયારી મહારાજે કરી રાખી. એમને જે કાંઈ જોઈતું હતું ને બધું જ પ્રભુ લઈ આવ્યા છે. બધા જ રાત્રિએ જ્યારે સૂઈ ગયા રાજા, અને એ વખતે ભગવાન નારાયણ અનંત આત્માઓનું કલ્યાણ કરવાને માટે ઊભા થયા છે. રાતના 3 થી 3:15 નો સુમાર થયો છે. રાજા સુવાસિની ભાભીએ પહેરાવેલું સરસ મજાનું કેડિયું, સરસ મજાનો સુરવાળ, હાથમાં સોનાના ગળા, ગળાની અંદર સોનાનો દોરો, ધીરે ધીરે કરતા નારાયણ ઉતારવા માંડ્યા છે. હે રાજા, એક સરસ મજાની મહારાજે કૌપીન ધારણ કરી, કૌપીનની ઉપર આચ્છાદન વસ્ત્ર, આટલું પોળું અને આટલું લાંબુ, પોતાનું શરીર જરાક અમથું ઢગાય એવું વસ્ત્ર બાંધ્યું છે. ઓઢવા માટે ગોદડી લીધી મહારાજે સાથે, પાણી ગાળવા માટે એક વસ્ત્ર લીધું, એક મૃગ ચર્મ લીધું, ખાખરાનો દંડ લીધો, જનોઈ, કંઠી, તિલક, માળા, મૂંજની મેખળા કરી અને કેડ ઉપર નારાયણે બાંધી દીધી છે. હાથમાં એક કમંડળું, ભિક્ષાનું પાત્ર, શાલિગ્રામ, બાલમુકુંદ, કૂવામાંથી પાણી કાઢવા માટે ભગવાને દોરી લીધી છે. પિતાની પાસે ભણાતા ને શસ્ત્રનો સાર કરીને જે શાસ્ત્ર હતું ભગવાનના પાસે, ગુટકો, ઈ તૈયાર કર્યો. યાત્રા બહુ લાંબી છે ઓ ભાઈ, બહુ લાંબી, પણ પરિગ્રહ કાંઈ નથી, આરે કાંઈ નથી લેતા મહારાજ. અને હે મહારાજ, આવી રીતે બધું જ તૈયાર કરી અને બાલુડા બ્રહ્મચારીએ નક્કી કર્યું કે હવે આપણે જવું છે. સુરત મુનિ કહે છે કે રાજા, ઘર પરથી ઉતર્યું મન, વાલું લાગે છે વસવું. ભક્ત ચિંતામણીને અંદર જરા 5 પ્રકરણ વાંચીએ ને શાંતિ પાઠના, ત્યારે આપણને બધાને એમ થાય કે ભગવાને આપણા માટે ઓછું નથી કર્યું અને આપણે એના માટે કાંઈ કરી પણ નથી શકતા. આ સ્વામિનારાયણ ભગવાનના રોજ પગ ધોઈને પાણી પીએને આ વડતાલની માટે કે મહારાજની માટે હાવણી લઈને ખપી જાય તોય તેને ઓછું પડે એવું તપ અને એવો ત્યાગ, એવો વૈરાગ્યવાન આપણા મહારાજ અહીંયા ગુજરાતમાં આવ્યા, અને ગુજરાતમાં આવ્યા નહોતું ગમતું ને તોય ગાદીએ બેઠા. એને તો વનમાં રહેવું, એને તો ધ્યાન ભજન એમાં જ રુચિ હતી. અહીંયા સ્વામી લખે, ઘર પરથી ઉતર્યું મન, વાલું લાગે છે વસવું, એક ગોપીન ને આચ્છાદન, તેવી ના બીજું નથી વચન. વસન એટલે વસ્ત્ર, કાંઈ નથી લીધું. સુરત મુનિ કહે છે કે હે રાજા, સવારનો પોર છે, ભગવાન નારાયણે ગણેશજીની સ્તુતિ કરી છે. સુમુખ ચૈક દંતશ્ચ કપિલો ગજ કર્ણક, લંબો ધરશ્ચ વિકટો, વિઘ્ન નાશો વિનાયક, ધૂમ્રકેતુર ગડાધ્યક્ષ બાલચંદ્રો ગજાનન, દ્વાદશે તામ નામાનિ યપઠે શૃણુયાદપિ, વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્ન તસ્ય ન જાયતે. પુરુષોત્તમ નારાયણ છે, પરાત્પર છે, સર્વતંત્ર સ્વતંત્ર, આ બધા દેવતાઓ તો એના નોકર છે.
હું અને તમે પછી ભવિષ્યમાં ભૂલા ન પડીએ ને એટલે આ બધું કરે. ખ્યાલ આવે તમને? દાદા ખાચર ને પરણાવવા ગયા તો સ્વામિનારાયણ ભગવાને ગણેશજીની સ્થાપના કરી હતી ને આજના ગાંડીના નથી કરતા. ઘણા બધું કાઢી જ નાખ્યું. એટલે આપણી હિન્દુ પરંપરા છે, હિન્દુ સંસ્કૃતિ છે. તો સ્વામિનારાયણ ભગવાન થી મોટો ભગવાન તો દુનિયામાં કોઈ છે નહીં. ભગવાન તો એક જ છે. પણ દાદા ખાચર ને જયારે પરણાવવા ગયા ત્યારે એને ગણપતિ દાદા ની સ્થાપના કરી લો. પણ હવે કે ભાઈ તમારે એની નહીં કરવાની, તો કોની? અમારી કરો. લે મારા ગુરુ એ પણ હવે તો દાઢ વાળો છે, વારો અમારી કરો સ્થાપના. અરે કેમ ભાઈ, તમે ટીલું લાવ્યા? ટીલું લાવ્યા છે, મોટું છે પણ ટીલો લાવ્યા છે. હરિભક્તો સાવધાન થાય, જાગૃત થાય ભાઈ, દેવનું અપમાન ન થાય કોઈ દાડો. સ્વામિનારાયણે નથી કર્યું. તમે વડતાલ મંદિરની પ્રદક્ષિણા કરજો, તમે બેઠા છો એટલે કહું. અવતારોની સ્થાપના એને પોતે કરી અને મહારાજે પોતે અવતારોની આરતી ઉતારી છે. મત્સ્ય, કચ્છ, વરાહ, હે નરસિંહ, સૂર્યનારાયણ દેવને પધરાવ્યા. તમે દરવાજે જાજો, એક બાજુ હનુમાનજીની, એક બાજુ ગણપત દાદા, એની ઉપર મહાદેવ, એ ખોળામાં પાર્વતીને લઈ બેઠા, એની આરતી સ્વામિનારાયણે પોતે કરી. વડતાલનું મંદિર છે ને, સ્વામિનારાયણ ભગવાનનું દર્શન છે ભાઈ. પ્રદક્ષિણા ફરો ને એટલે અહીંયા પાછળના લક્ષ્મીનારાયણ દેવના પાછળના દેરામાં ઋષભદેવ ભગવાનને પધરાવ્યા સ્વામિનારાયણ ભગવાન, જે જૈનોના પ્રથમ તીર્થંકર છે.